नमस्कार, आप જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ। શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। દમણમાં રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગને લઈ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવાયો। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદના કારણે એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 5 મજૂરોના મોત। વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત। અને ઉમરગામમાં મુસળધાર વરસાદને પગલે 35 લોકોને રેસ્ક્યુ કરાયા। અને હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણમાં પ્રદેશ ભાજપ કાર્યાલય સહિત વિવિધ સ્થળે આજે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગને લઈ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવવામાં આવ્યો। દમણમાં પ્રદેશ ભાજપ કાર્યાલય સહિત વિવિધ સ્થળે આજે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગને લઈ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવવામાં આવ્યો। આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે બપોરે 12:40 કલાકે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો। ભારતમાં આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર શ્રી રામ મંદિર નિર્માણ થઈ જવા રહ્યું છે ત્યારે તેના ઐતિહાસિક અવસરે સંઘ પ્રદેશ દમણમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલના નેતૃત્વમાં સાંસદ કાલુભાઈ પટેલની હાજરી વચ્ચે ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચી આ પ્રસંગને વધાવી લેવામાં આવ્યો। આ ઉપરાંત દમણના વિવિધ સ્થળે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પવન સાથે ધોધમાર વરસાદ પડવાના કારણે સુરંગી ગામે આવેલી એક કંપનીની દિવાલ ધરાશાયી થતા નીચે દબાઈ જવાથી 5 મજૂરોના મોત થયા છે, જ્યારે બેની હાલત ગંભીર છે। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પવન સાથે ધોધમાર વરસાદ પડવાના કારણે સુરંગી ગામે આવેલી એક કંપનીની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના નીચે દબાઈ જવાથી 5 મજૂરોના મોત થયા છે, જ્યારે બેની હાલત ગંભીર છે। સુરંગી ખાતે નવનિર્મિત ઇન્ડસ્ટ્રીઝના નિર્માણ કાર્ય દરમિયાન રાત્રિના મુસળધાર વરસાદમાં દિવાલ ધરાશાયી થતાં 5 મજૂરના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાની જાણકારી મળી છે, જ્યારે બેની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે। આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ સ્થાનિક સિંધોના ગામના હોવાની જાણકારી મળી છે। ખાંડવેલ પાસેથી પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી વરસાદમાં કપરી કામગીરી બજાવી ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કર્યા છે। મૃતકની યાદીમાં રાજુ બાપુ જાદવ ઉંમર વરસ 35, અશ્વિન જયરામ ઉંમર વરસ 19, બાલુ કાકાડ ઉંમર વરસ 40, જહીર સોમા 45, અનિલનો સમાવેશ થાય છે, જ્યારે ગંભીર રીતે ઘાયલમાં કિરણ દેવજી જયેશ દેવજીને ખાનવેલ હોસ્પિટલમાં ખસેડાયા છે। ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર નવીન ઠક્કર દ્વારા અસ્થિ અને સંયુક્ત દિવસની ઉજવણી માટે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન સાથે લોકજાગૃતિ માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો વેબિનારનું આયોજન થયું। Dear members of Gujarat Orthopedic Association, we as a team of Gujarat Orthopedic Association urge you to do very much activity of bone and joint day till 7th August on the theme of prevention of deformity in degenerative diseases like osteoarthritis of knee or osteoarthritis of spine. We can do participate by different ways of public awareness programs, pamphlets or posters in your clinic or in city clubs. We have arranged one webinar by eminent speakers for public awareness, which will be available to the public for prevention of deformity by for osteoarthritis of knee and probably for the spine also. We are also having a press meet
with the press by press release to inform them to the public how it can be useful for the public of prevention of deformity. It is the IO President theme. Let us hear a small video clip from our member Dr. Nishant Chotai from the Rajkot. He has prepared a small video clip. Dear friends, I am Dr. Nishant Chotai, practicing at Rajkot with primary focus on joint replacement and trauma. Today I would like to highlight an important topic on which we are discussing, and that is deformities due to degeneration. What we commonly see in practice today is young, obese individuals presenting with various deformities in knee joints and even osteoarthritis at a very early stage. I would like to highlight one important thing, that there are few factors which we call it as modifiable and non-modifiable factors. I would like to highlight on a modifiable factor, which is weight. Obesity is very common in young generation. This is a modifiable factor. What I would like to highlight is that it is most important that every individual tries to maintain a BMI which is acceptable as per his height limits. Weight reduction can definitely delay the process of degeneration and associated deformities. Another important point which I would like to highlight is physiotherapy. Maintaining proper muscle tone can also... And let us celebrate together Bone and Joint Day in Gujarat. Thank you very much. વાપીના ભીલાડ નજીકની ઘટના. વાપીના વરિષ્ઠ પત્રકાર કમ લેખક પ્રવીણસિંહ પરમારના મોટા દીકરા દીપકભાઈ પરમારનું ગઈકાલે અકસ્માતે કાર પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. વાપીના ભીલાડ નજીકની ઘટના. વાપીના વરિષ્ઠ પત્રકાર કમ લેખક પ્રવીણસિંહ પરમારના મોટા દીકરા દીપકભાઈ પરમારનું ગઈકાલે અકસ્માતે કાર પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. ગઈકાલે રાત્રે સમગ્ર પંથકમાં ભારે વરસાદ હતો. નદી નાળામાં ગોળાપુર હતા તેવામાં જરોલી વાડીએથી રાત્રે વાપીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણસિંહ પરમારના દીકરા દીપક પોતાની ઇનોવા કાર લઈને નરોલી ઘરે જઈ રહ્યા હતા ત્યારે એની ઇનોવા કાર દારૂથા ખાદીના કોઝવે પર ફસાઈને પાણીમાં તણાઈ ગઈ હતી. ગઈકાલે મોડે સુધી દીપક ઘરે ન ફરતા એને મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતા તેની શોધખોળ શરૂ કરાઈ હતી. આજે સવારે ડૂબેલી ઇનોવામાં એમના દીકરાની બોડી મળી આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દરોઠા ખાડીમાં ગોળાપુર હતો જેમાં કાર તણાઈ ગઈ હતી. આ ઘટનાને પ્રસંગે સમગ્ર સેલવાસ અને વાપી પંથકમાં શોકનો માહોલ છવાયો છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. વિરામ બાદના સમાચારમાં આપ જોઈ શકશો. વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત. અને ઉમરગામમાં મુસળધાર વરસાદને પગલે 35 લોકોને રેસ્ક્યુ કરાયા. Bro, pehle life was so easy na. One movie you download in like 3 hours. So much break time. Par ab na ye back to back movies dekhne ke chakkar mein main susu karna bhi bhul jata hu yaar. 20 Mbps mein 3 movies get downloaded in just 10 minutes. Itna fast downloading ki uthne ka man hi nahi karta yaar. Excuse me yaar. Introducing Den Boom Band. Double the speed, half the price. Now only do amazing. प्रिय ग्राहक, कार इंजन लेटेक्स आपकी कार की देखभाल करने के लिए यहाँ है. हम आपकी कार को गहरी सफाई देते हैं. हम इंजन से कार्बन निकाल रहे हैं. यदि आप अपनी कार में माइलेज पिकअप और कंपन की समस्या का सामना कर रहे हैं तो बिना किसी संकोच के हमसे संपर्क करें. अपनी कार की देखभाल प्राप्त करें. अधिक जानकारी के लिए हमसे संपर्क करें.
વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત. હોસ્પિટલ સામે મૃતકના પરિવારજનોએ બેદરકારીનો આક્ષેપ કરી મચાવ્યો હોબાળો. વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત. હોસ્પિટલ સામે મૃતકના પરિવારજનોએ બેદરકારીનો આક્ષેપ કરી મચાવ્યો હોબાળો. વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં ગઈકાલે એક કોરોનાના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેને લઈ દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં દર્દીને પૂરતી સારવાર નહીં આપવામાં આવી, સમયસર ઇન્જેક્શન લગાવવાના હોય તે પણ નહીં માર્યા. મૃતકના પરિવારજનોના મતે હોસ્પિટલ દ્વારા દર્દી માટે 8,006 ઇન્જેક્શન મંગાવ્યા હતા, પરંતુ દર્દીને 3 જ ઇન્જેક્શન આપ્યા. બાકીના ઇન્જેક્શનનું હોસ્પિટલે શું કર્યું, ક્યાં ગાયબ થઈ ગયા તે બાબતે ફોડ પાડ્યો નથી. વધુમાં હોસ્પિટલ દ્વારા 40,000નું એક ઇન્જેક્શન મૃતકના સ્વજનો પાસેથી પણ મંગાવ્યું હતું, જે સુરતથી લાવી આપ્યું હતું, પરંતુ દર્દીને 40,000વાળું ઇન્જેક્શન નહીં આપ્યું હોવાના મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. હજારોના ખર્ચે ઇન્જેક્શનો લગાવ્યા બાદ પણ હોસ્પિટલ દ્વારા દર્દીને તેમ નહીં લગાવ્યા, જેના કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપો સાથે મૃતકના પરિવારજનોએ હોબાળો કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મારા જીજાને હું છે ને અહીંયા 31 તારીખે ઓર્ચિડ હોસ્પિટલમાં લઈને ગયો. પહેલાં તો એમણે કીધું કે સિટી સ્કેનના રિપોર્ટ કરાવવા પડશે, તે બી છાતીમાં, એટલે કે હાફ ચડતો હતો અને સુગર વધી ગયેલું હતું. તેના માટે કે સિટી સ્કેનના રિપોર્ટ કઢાવો પહેલાં એમ કે, તો સિટી સ્કેનના રિપોર્ટ અમે પાર્ડી કઢાવ્યા ને ત્યાંથી પછી અમે રિપોર્ટ લઈને આવ્યા. તો એમ કે અમારી પાસે એમાં COVID-19 લખેલું હતું રિપોર્ટમાં. તો એમણે મને એમ કીધું કે અમારી પાસે જગા નથી, તો અમે ડૉક્ટર હાઉસમાં લઈને આવ્યા. ડૉક્ટર હાઉસમાં અમે એડમિટ કર્યા મારા જીજાને, ને પછી એક દિવસ બે દિવસ ત્યાં બીજે ત્રીજે દિવસ આપણે અમારી પાસે ઇન્જેક્શન મંગાવ્યા કે ઇન્જેક્શન લખી આપ્યા કે તમારે આ ઇન્જેક્શન લાવવાના જ છે, ને તે બી પોઝિટિવ કેસ આવે કે પોઝિટિવ આવે કે નેગેટિવ આવે આ ઇન્જેક્શન આપવાના જ છે બરાબર. મને લખી આપ્યા 6 ઇન્જેક્શન લઈ, અને બીજા 2 ઇન્જેક્શન લખી આપેલા, એટલે 8 ઇન્જેક્શન તો લખેલા. તેમાં એ ઇન્જેક્શન 3 મને મળ્યા, તે 8,000 રૂપિયાના એક ઇન્જેક્શન હતું. રાત્રે એ લોકોને 2 ઇન્જેક્શન આપ્યા, ને પછી મેં મારા જીજાને એમ કીધું કે તમને આ ઇન્જેક્શન આપવાના છે. જીજા હતા કરતા ને ફરતા હતા, એમને બધું ખ્યાલ છે કે મને કયા ઇન્જેક્શન આપે છે, બધું ખ્યાલ છે, કેમકે ચાલતા હતા ને બધું જમતા પૂરે ખાતે બધું રીતના કરતા હતા. તો એ લોકોએ ઇન્જેક્શન એ આપ્યા નહીં મળે, ને એ લોકો અમને કહે છે કે ભાઈ અમે આપ્યા છે એમ કે, કેમકે અમને ત્યાં જવાના છે દેતા એ લોકો, એટલે અમને કહે છે કે લોકો આપ્યા છે. ને બીજે દિવસે પાછું મારે પાસે કે ભાઈ 400mg બીજું એક આપણે ઇન્જેક્શન આવશે, એ 2 લાવવાના છે હજુ જોઈતા છે આપણને. તો એ ઇન્જેક્શન છે તે 40,500નું એક ઇન્જેક્શન છે, એવા 2 ઇન્જેક્શન. તો તે દિવસે મને એક ઇન્જેક્શન મળ્યું, તે ઇન્જેક્શન હું સુરતથી લઈને આવ્યો પાછો ઇન્જેક્શન પણ બરાબર. ને તે લઈને આવ્યો તો પછી રાત્રે ડૉક્ટર સાહેબને સામે જ મેં આપ્યું સિસ્ટરને. ડૉક્ટર સાહેબ સિસ્ટરને કીધું કે આ ઇન્જેક્શન તમે એમને અનિલભાઈના સગા આવી ગયા છે, ઇન્જેક્શન આપી દીધું છે, તમે ઇન્જેક્શન આ અનિલભાઈને આપી દેજો, ને કેવી રીતના આપવાનું છે એ પણ કીધું ડૉક્ટરે. ને પછી રાત્રે 1:30 વાગ્યા અમારા પર ફોન આવે, 1:45 કે અમારા પર ફોન આવે છે કે તમે ઇન્જેક્શન આપી નથી ગયા, હજુ તમારો પેશન્ટ સિરિયસ થઈ ગયો છે તમે બરાબર. એ ઇન્જેક્શન કોણ છે ને કોને આપેલું ને એ બધી અમારી સાથે વાતચીત કરે છે લોકો. તો અમારી બેન લોકોના પર ફોન આવ્યો, તો બેન ગભરાઈ ગઈ ને આ બધી વાત એ લોકો કરે. ઇન્જેક્શન એ લોકો આપતા નથી, ને અંદર એ લોકો છોરી છુપી રાખી દે છે, ને પેશન્ટને આપતા નથી એ લોકો ઇન્જેક્શન. મારું જીજાનું આજે અવસાન થઈ ગયું, ને તે પણ મારી પાસે કાલે છે, ને તે એ લોકોએ મને એમ કીધું કે પ્લાઝમા આપણે પ્લાઝમા થેરાપી કરાવવી જોઈએ એમાં, ને એ થેરાપી તમે એમને પૂછ્યું કેટલા રૂપિયા થશે, 11,000 રૂપિયા હજી 11,000 રૂપિયા જેવી થશે આ ઇન્કે થેરાપી. મારા હસબન્ડને ખાલી માથું દુખતું હતું, એટલા માટે અમે અહીંયા એને બતાવવા માટે લઈ આવ્યા. બધી જગ્યાએ તપાસ કર્યું, તો અહીંયા છેલ્લે કીધું કે અહીંયા લેવામાં આવશે એમ કરીને. ને પછી તે મારા હસબન્ડ જોડે રોજ અમે વાત કરીએ મૂકીએ, ને કેટલા કેટલા મોંઘા મોંઘા ઇન્જેક્શન એવું બધું મંગાવે, ને પછી મુઈકા નહીં મળે, ચોર લોકોએ બધા ઇન્જેક્શન ખાઈ ગયા એ લોકો. ને મારા હસબન્ડને રાતના 1:30 વાગે મને એમ કહે છે કે તમે એમ કહે કે ઇન્જેક્શન આપી નહીં ગયા, ઇન્જેક્શન અમે 8:30 વાગે ને આપી ગયેલા. ડોક્ટરે પણ કબૂલ કર્યું ને 8,000 થી 50,000 સુધીના ઇન્જેક્શન મોકલ્યા એ લોકોએ. એ લોકોએ કીધેલું કે અમારાથી બહુ મોટી ભૂલ થયેલી છે, અમે માફી માંગીએ. બધું મારી પાસે રેકોર્ડિંગ છે, મેમની પાસે જે બધું આ એ જે કીધેલું છે ને એ બધું મારી પાસે રેકોર્ડિંગ છે. 8,000 થી લઈને 50,000ના અને બીજા એવા અહીંયા મેડિકલમાંથી તો કેટલા કેટલા રોજે રોજના ઇન્જેક્શન બી લીધેલા છે. 1.5 લાખ રૂપિયાના ઇન્જેક્શન તો તે આપ્યા, 100mg ના ને 400mg ના એવા મારી લખવા બેહેલા. આજે ભગવાન ભરોસે અમે છોડીને જઈએ અહીંયા, અંદર તો નહીં જવા દે. ને એ લોકોની જ્યારે ભૂલ થઈ ને તો મને પીપીઈ કીટ પહેરીને
અંદર લઈ ગયા એ લોકો પરમ દિવસે કે ઇન્જેક્શન નહીં આપ્યું તો અમારી ભૂલ થઈ છે એમ કરીને મેં કીધું મારા હસબન્ડ સાથે મારી કેટલા 11:30 વાગ્યા સુધી વાત ચાલતી હતી ને પછી તમે 1:30 વાગે ફોન કરે કે આ શું થયું એમ કહે કે ઇન્જેક્શન આપી ગયેલા નથી તમે બેડ ઉપર ત્યાંથી ઇન્જેક્શન મળ્યા સિસ્ટરનું મારી પાસે બધું છે આ રેકોર્ડિંગ બી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે દરિયો બન્યો તોફાની તિથલ દરિયા કિનારે હાઈ ટાઈડના દ્રશ્યો સર્જાયા 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે દરિયો બન્યો તોફાની તિથલના દરિયે હાઈ ટાઈડના દ્રશ્યો સર્જાયા 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા મુંબઈમાં 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ ગઈકાલથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે બીજી તરફ વલસાડના તિથલમાં દરિયા કિનારો તોફાની બન્યો છે દરિયામાં વરતી સાથે 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા આનો નજારો જોવા દરિયા કિનારે સહેલાણીઓ ઉમટ્યા અને જોખની સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા એક તરફ કોરોનાની મહામારી વચ્ચે પર્યટક સ્થળ બંધ રાખવામાં આવ્યા છે ત્યારે અહીં સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો હતો સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈશું ફરી એક નાનકડો વિરામ વિરામ બાદના સમાચારમાં આપ જોઈ શકશો અને ઉમરગામમાં મુસળધાર વરસાદને પગલે 35 લોકોને રેસ્ક્યુ કરાયા બ્રો પહેલી લાઈફ વોઝ સો ઇઝી ના વન મૂવી યુ ડાઉનલોડ ઇન લાઈક 3 આવર્સ સો મચ બ્રેક ટાઈમ પર અબ ના યે બેક ટુ બેક મૂવીઝ દેખને કે ચક્કર મેં મેં સુસુ કરના ભી ભૂલ જાતા હું યાર 20 Mbps મેં 3 મૂવીઝ કે ડાઉનલોડ ઇન જસ્ટ 10 મિનિટ્સ ઇતના ફાસ્ટ ડાઉનલોડિંગ કી ઉઠને કા મન હી નહીં કરતા યાર ઓહ એક્સક્યુઝ મી યાર ઇન્ટ્રોડ્યુસિંગ ડેન બૂમબેગ ડબલ ધ સ્પીડ હાફ ધ પ્રાઇસ નાઉ ઓન્લી ડુ અમેઝિંગ વિરામબાદ સિટી ન્યૂઝમાં ફરી આપનું સ્વાગત છે ઉમરગામમાં ગઈકાલે પડેલા મુસળધાર વરસાદને પગલે ઉમરગામની હાલત કફોડી બની હતી એનડીઆરએફની ટીમે 35 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા ઉમરગામમાં ગઈકાલે પડેલા મુસળધાર વરસાદને પગલે ઉમરગામની હાલત કફોડી બની હતી એનડીઆરએફની ટીમે 6 ટીમે 35 લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડરોઠા ખાડીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે દારોઠા ખાડીમાં પૂરને પગલે ઉમરગામના ગોરીપાડા ગામને ભારે અસર પહોંચી હતી નદીના પાણી 12-15 ફૂટ ગામમાં ઘૂસી જતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તો લોકો બચવા માટે ધાબા પર પણ ચડી ગયા હતા તો ઉમરગામના 2 ગામોમાં એનડીઆરએફની ટીમ દ્વારા 200થી વધુ લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તો હજુ પણ દારોઠા ખાડીના કિનારાના વિસ્તારમાં ભીલાડ અને ગોરીપાડામાં એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી ચાલુ છે ઉમરગામના સંજાણ બંદર ખાતેથી એનડીઆરએફની ટીમે 35 પુરુષો 65 મહિલાઓ 45 નાના બાળકો અને એક ગર્ભવતી મહિલાને રેસ્ક્યુ કર્યું હતું તમામે નજીકની પ્રાથમિક સ્કૂલ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે Thank you.
मैं 6 NDRF वडोदरा से, जो हमारी टीम रात को 12 बजे यहाँ उमरगांव तालुका में पहुँची थी। अभी हालात जब पहुँचे थे तो हालात 10 से 15 फीट इस एरिया पूरे इलाके में पानी था और हमारे लिए एक बहुत रात का एक रेस्क्यू करना एक बहुत बड़ा हमारे लिए चैलेंज था। और हमारे जो NDRF के रेस्क्यूअर, उन्होंने उस चैलेंज को देखते हुए अपने रात भर है वो लोगों ने उनको, जो लोग फंसे थे उनको सुरक्षित स्थान पर है वो लाया गया। और जो जहाँ से जैसी खबर मिलती रात भर रेस्क्यू करने, सुबह खबर मिलती है कि बिलाड़ के पास में भी ऐसी कंडीशन है, फिर टीम वहाँ से इसी लोकेशन में पहुँचती है और यहाँ के जो लोकल एडमिनिस्ट्रेशन है उनके साथ मिलके, जो यहाँ के करीबन 40 से 50 घर है वो पूरी तरह एकदम लगभग 15 फीट तक पानी में थे। कई लोग वो ही कंडीशन थी, कई लोग अपने घरों पर सतहों पर थे, कहीं पेड़ पर टहनियों पर थे। उनको घरों की सतहों से, कई बुजुर्ग महिलाएँ थी, कई बच्चे थे, कई बीमार व्यक्ति भी थे, उनको है वो सुरक्षित है वो अपनी टीम के जवानों ने बोट के माध्यम से उनको सुरक्षित स्थान पर लाया गया। और यहाँ के लोकल सरपंच और लोकल प्रशासन ने जो यहाँ के उनके लिए नियत स्थान सुरक्षित स्थान है वहाँ पर शिफ्ट किया गया, जिसमें करीबन है वो यहाँ पे 82 लोग थे और रात में जो रेस्क्यू था वहाँ पे 145 लोग थे जो उनको सुरक्षित स्थान में पहुँचा गया था। सवेरे 5:30 बजे NDRF की टीम बिलाड़ खाते आई गई और त्यारथी सतत ए लोगोनी कामगीरी चालू छे ने टोटल अत्यार सुधी में 82 माणसों ने रेस्क्यू कर्या छे अने पाणी जे छे पाणी जलस्तर नु छे उतरतु नथी, अत्यारे जेवु छे एवु हालत छे, एटले वधी वधीने कदाच 5-6 इंच ज उतर्यु छे, एटले परिस्थिति थोड़ी गंभीर तो छे, छतां भी NDRF की टीम अत्यार सुधी अमारी साथे ज छे। रेस्क्यू का ज्यां करवानुं होय त्यां पण जता छे अमे बधी रीतना, अने रेस्क्यू करीने लाव्या पछी अमे 82 जण ने अमारा गामना मंडळना शेडमां मूक्या बिलाड ધોળીપાડા ખાતે, અને એમને બિલાડ ગ્રામ પંચાયત દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરતા છે અને જમાડવાનું આયોજન કર્યું, અને કદાચ રહેવાની બી સુવિધા હોય તો એ લોકોને ગાદલાને લાવીને રાખવાની સુવિધા અમે ત્યાં પૂરી કરેલી છે। આ બિલાડ ગામ આવે, બિલાડ ગામ બિલાડમાં ધોળીપાડા નામનું પડ્યું છે અને નદી દાડોટા નદી આવેલી છે। દાદરા નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા અને વૃક્ષો ધરાશયી થયા। પવન સાથે 12 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો। દાદરા નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા અને વૃક્ષો ધરાશયી થયા। પવન સાથે 12 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો। દાદરા નગર હવેલીમાં 1 અઠવાડિયાના વિરામ બાદ અચાનક ભારે પવન સાથે 12 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો, જેને કારણે પ્રદેશમાં નદી નાળા છલકાયા હતા અને કેટલાક વિસ્તારોમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। એની સાથે અંતરિયાળ વિસ્તાર દૂધની રોડ, ખાનવેલ રોડ, ખેરડી પંચાયતમાં જાડો તૂટી પડવાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેને ફાયર વિભાગની ટીમે કટર વડે જાળોને દૂર કરી રસ્તો ખુલ્લા કરવામાં આવ્યા હતા। સેલવાસ શહેરી વિસ્તારમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। દાદરા નગર હવેલીમાં સેલવાસ જિલ્લામાં 229 mm 9 ઇંચ વરસાદ પડ્યો હતો। ખાનવેલ જિલ્લામાં 391.3 mm 15.4 ઇંચ વરસાદ પડ્યો હતો। સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 911.8 mm 35.8 ઇંચ થયો છે અને ખાનવેલમાં 1070 mm 42.12 ઇંચ વરસાદ થયો છે। મધુબન ડેમનું લેવલ 73.30 મીટર, પાણીની આવક 15,256 ક્યુસેક અને પાણીની ચાવક 17,100 ક્યુસેક છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દમણગંગા નદીમાં પાણીની આવક વધી છે। અને છેલ્લે ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણમાં રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગને લઈ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવાયો। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદના કારણે એક કંપનીની દિવાલ ધરાશયી થતા 5 મજૂરોના મોત। વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં 1 દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત। અને ઉમરગામમાં મુસળધાર વરસાદને પગલે 35 લોકોને રેસ્ક્યુ કરાયા। તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ। નવા સમાચારો સાથે ફરી મળીશું, અત્યારે જ આવશો। ધન્યવાદ।